વાનંદ દવે, જામનગર બ્રહ્મ સોશિયલ ગ્રુપ આઈપીપી. આજરોજ ગિરિનારાયણ જ્ઞાતિ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીની અંદર છેલ્લા 16 વર્ષથી યોજાતી આ ઓપન સૌરાષ્ટ્ર મોદક એટલે કે લાડુ આરોગવાની સ્પર્ધા આજરોજ અહીંયા 16મા વર્ષે યોજાઈ ગઈ અને ખૂબ જ સારા વાતાવરણની અંદર આ સ્પર્ધા યોજાઈ ગઈ, જેમાં 49 સ્પર્ધકોએ ભાગ લીધો, જેમાં 33 ભાઈઓ, 10 બાળકો અને 6 બહેનોએ ભાગ લઈ અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી. લાડુની વિશેષતા જોઈએ તો 100 ગ્રામનો લાડુ, જેમાં 10 ગ્રામ ચોખ્ખું ઘી અને સૂકા મેવાથી ભરપૂર આ લાડુ લોકોએ હોંશે હોંશે દાળની સાથે આરોગી અને આ સ્પર્ધાને સફળ બનાવી હતી. અને સ્પર્ધાનો મુખ્ય હેતુ એ હતો કે લોકો છે એ અત્યારે જંક ફૂડ તરફ વળી રહ્યા છે, તો લોકો જંક ફૂડ તરફથી વળી અને આ પાછી આપણી જૂની પરંપરાગત પદ્ધતિ જે કહીએ કે ઘી અને લાડુ જો આરોગતા થાય તો એના માટે બાળકો માટે અમે આ આયોજન કર્યું છે ખાસ, અને એમાં અમને સફળતા મળી છે. અને બીજું જોઈએ તો ઘણા વર્ષોથી આપણે જોઈએ તો બહેનોમાં ખાસ કરીને જોઈએ તો પદ્મિનીબેન ગજેરા એ છેલ્લા 9 વર્ષથી ભાગ લઈ અને 9 વર્ષ વિજેતા થઈ અને પહેલો નંબર આ વખતે આવ્યા છે. બાળકમાં આરુષ ઠાકર જેને 5 લાડુ ખાઈને નંબર આવ્યો, પદ્મિનીબેન ગજેરાએ 9 લાડુ ખાતા પહેલો નંબર આવ્યો, અને બીજું નાનજીભાઈ મકવાણા કે જેમણે 12 લાડુ ખાઈ અને ભાઈઓમાં પહેલો નંબર લાવી અને આ સ્પર્ધાને સફળ બનાવી. આ સ્પર્ધાનો મૂળ ઉદ્દેશ તો આપણે જેમ જોયું કે જંક ફૂડમાંથી આપણે પરંપરાગત ફૂડ તરફ વળે અને લોકો સાથે હળી મળી અને આવી એક સ્પર્ધા થાય એ સારા વાતાવરણમાં થાય તો એ, અને ખાસ તો એ છે કે ઓપન સૌરાષ્ટ્રમાં એકમાત્ર યોજાતી આ સંસ્થા આખા સૌરાષ્ટ્રમાં કે જે 16 વર્ષથી યોજાય છે.